આજે આપણે લડ્ડુ ગોપાલને ઘરની જ વસ્તુ દ્વારા ચમકાવીશું. તો લડ્ડુ ગોપાલના જૂના કપડાં કાઢીને આપણે નવા વસ્ત્રો પહેરાવીશું. તો લડ્ડુ ગોપાલને તમે અઠવાડિયામાં એકાદી વાર અથવા તો ઘણા રોજે રોજ તેના વસ્ત્રો બદલતા હોય છે, તો તમે રોજે રોજ આવી રીતે સ્નાન કરાવી શકો છો, જેનાથી લડ્ડુ ગોપાલની જે ચમક છે એ એવી ને એવી જ રહેશે અને લડ્ડુ ગોપાલને પણ બિલકુલ નુકસાન નહીં થાય. તો તે માટે અહીંયા આપણે શું લઈશું તે વિશે હું આજે વાત કરવાની છું. લડ્ડુ ગોપાલના વસ્ત્ર કાઢ્યા બાદ આજે આપણે છે લડ્ડુ ગોપાલને સ્નાન કરાવીશું. તો સ્નાન કરાવવા માટે મેં જે ઘરની વાટકીમાં ઘરની જ એક છાશ લીધેલી છે, છાસ દ્વારા આપણે છે આજે લડ્ડુ ગોપાલને સ્નાન કરાવીશું. છાસ દ્વારા સ્નાન કરાવવાથી તમે જોઈ શકશો કે અત્યારે લડ્ડુ ગોપાલ કેવા લાગે છે અને બાદમાં લડ્ડુ ગોપાલની ચમક કેવી લાગે છે. છાસ છે બધાના જ ઘરમાં હોય છે, આ માટે છાસથી તમે લડ્ડુ ગોપાલને દરરોજ પણ સ્નાન કરાવી શકો છો. લડ્ડુ ગોપાલની ચમક પણ વધશે અને એકદમ જ સરસ થઈ જશે. બીજી કોઈ વસ્તુ વાપરવાની જરૂર નથી અને ખૂબ જ સરસ રીતે લડ્ડુ ગોપાલને છાસ દ્વારા સ્નાન કરાવી શકીએ છીએ. છાસથી સ્નાન કરાવ્યા બાદ લડ્ડુ ગોપાલને ચોખ્ખા અને સાદા પાણીથી સ્નાન કરાવવાનું છે. જે આપણે સાદું પાણી વાપરીએ છીએ તેનાથી આપણે ફરીથી લડ્ડુ ગોપાલને સ્નાન કરાવવાનું છે અને ધીમે ધીમે સ્નાન કરાવીને એકદમ જ લડ્ડુ ગોપાલને ચોખ્ખા કરવાના છે. છાસ ક્યાંય રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આમ ધીમે ધીમે તમે સાદા પાણીથી લડ્ડુ ગોપાલને સારી રીતે ઘસીને એકદમ જ સરસ રીતે સ્નાન કરાવો અને ત્યારબાદ તમે લડ્ડુ ગોપાલને જોઈ શકો છો કે પહેલાં જે લડ્ડુ ગોપાલ હતા તેના કરતાં અત્યારે તમે જોઈ શકો છો કે લડ્ડુ ગોપાલની ચમક કેટલી બધી સરસ છે અને એકદમ જ સરસ રીતે ચોખ્ખા અને સાફ થઈ ગયા છે. એકદમ સારી એવી ચમક આવી જાય છે લડ્ડુ ગોપાલને. ત્યારબાદ આપણે લડ્ડુ ગોપાલને છે સાદા અને સારા અથવા તો સુતરા વસ્ત્રથી છે લડ્ડુ ગોપાલને લૂછી લઈશું, કે લડ્ડુ ગોપાલને લૂછવા ખૂબ જ જરૂરી છે. તમે છાસ અને પાણીથી સ્નાન કરાવો છો, પછી પાણી અને છાસ રહી ન જાય તેનું ધ્યાન રાખીને એકદમ જ સારી રીતે છે લડ્ડુ ગોપાલને લૂછી લેવાના છે. ત્યારબાદ અહીંયા લડ્ડુ ગોપાલના વસ્ત્ર એકદમ જ રેડી છે. તેનો મુંગટ છે, તેનો હાર છે, તેના બાજુબંધ છે, આ બધી જ વસ્તુને આપણે લડ્ડુ ગોપાલને સારી રીતે પહેરાવી દઈશું અને એકદમ જ સરસ રીતે લડ્ડુ ગોપાલને રેડી કરી દઈશું. તમે જોઈ શકો છો કે લડ્ડુ ગોપાલ એકદમ જ સરસ રીતે રેડી થઈ ગયા છે અને લડ્ડુ ગોપાલની ચમક પણ તમે જોઈ શકો છો કે લાલાની જે ચમક છે એ પણ ખૂબ જ સરસ રીતે દેખાઈ રહી છે. અહીંયા લાલાને ભોગ પણ ધરાવવામાં આવ્યો છે અને આવી જ રીતે તમે છે રોજ સ્નાન કરાવીને રોજ ભોગ ધરાવો.